नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 आंकड़ाशास्त्र ની અંદર ચેપ્ટર નંબર 3 મધ્યક, બરાબર. એની અંદર આપણે અગાડી મિશ્ર મધ્યક જોઈ ગયા, હવે આપણે ભારિત મધ્યક વિશે અભ્યાસ કરવાના છીએ, બરાબર. ભારિત મધ્યક આપણે કહ્યું કે માહિતીના બધા અવલોકનોનું મહત્વ સરખું ન હોય તો સમાંતર મધ્યકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આવી પરિસ્થિતિમાં એક વિશેષ મધ્યક શોધવામાં આવે છે જેને ભારિત મધ્યક કહેવાય છે. એટલે કે માહિતીના બધા અવલોકનોનું મહત્વ જ્યારે સરખું ન હોય તો આપણે સમાંતર મધ્યકનો ઉપયોગ કરી શકીએ નહીં, અને આવી પરિસ્થિતિમાં આપણે ભારિત મધ્યક શોધી શકીએ. આ ભારિત મધ્યકને આપણે એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવી શકીએ. અગાડી આપણે જે મિશ્ર મધ્યક જોયું એ મિશ્ર મધ્યકને આપણે એક્સ બાર સી વડે દર્શાવતા હતા, તો આ ભારિત મધ્યકને આપણે એક્સ બાર ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. દરેક અવલોકનને તેના મહત્વના પ્રમાણમાં એક સંખ્યાત્મક કિંમત આપવામાં આવે જેને ભાર કહેવામાં આવે છે. એટલે અહીંયા એક બીજી વ્યાખ્યા પણ તમને પૂછાઈ શકે કે ભાર એટલે શું, તો કે દરેક અવલોકનને, એટલે કે આપણને દાખલાની અંદર જે અવલોકન આપેલા હોય એ અવલોકનને એના મહત્વના પ્રમાણમાં એક સંખ્યાત્મક કિંમત આપવામાં આવે, બરાબર, તો એને ભાર કહેવામાં આવે છે. દાખલા તરીકે જે કિંમત હોય એ કિંમતને આપણે 1, 2, 3, 4, 5 એવી રીતના કોઈ સંખ્યાત્મક કિંમત આપી દીધી હોય તો એને આપણે ભાર કહીએ છીએ. સૌથી વધુ મહત્વ ધરાવતા અવલોકનને મહત્તમ ભાર આપવામાં આવે છે. એટલે કે જે સૌથી વધારે મહત્વ ધરાવતા હોય એવા અવલોકનને મહત્તમ ભાર, એટલે કે વધારે ભાર આપવામાં આવે છે. ધારો કે અવલોકનો આપણને x1, x2, x3, xn સુધી આપવામાં આવેલા હોય તો આપણો ભાર પણ એવી રીતના જ બનશે, w1, w2, w3 થી લઈને છેક wn સુધી, એટલે કે જ્યાં સુધી કિંમત આપણે ગણી નહીં શકીએ ત્યાં સુધીની કિંમતો, દાખલામાં જેટલી કિંમતો આપેલી હોય એટલા પ્રમાણે આપણે એને ભાર આપવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ભારિત મધ્યકનું એક સૂત્ર આપવામાં આવેલું છે કે જેની મદદથી આપણે ભારિત મધ્યક શોધી શકીએ. તો ભારિત મધ્યકનું સૂત્ર આ પ્રમાણે થશે કે ભારિત મધ્યક એક્સ બાર ડબલ્યુ બરાબર w1 x1 વત્તા w2 x2 વત્તા wn xn સુધી છેદમાં w1 વત્તા w2 વત્તા wn સુધી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ઉપરનું સૂત્ર લખવા કરતા જો તમે આ સૂત્ર લખો તો ઘણું વ્યવસ્થિત બની જશે કે સિગ્મા wi xi ના છેદમાં સિગ્મા wi, આ સૂત્ર બહુ સહેલું બની જશે આપણું, કે એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા wi xi ના છેદમાં સિગ્મા wi, કે જ્યાં સિગ્મા wi xi ઇઝ ઇક્વલ ટુ w1 x1 વત્તા w2 x2 વત્તા wn xn સુધી, અને સિગ્મા wi નો મતલબ થશે w1 વત્તા w2 વત્તા wn, એટલે કે ભારનો સરવાળો આપણે કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ભારિત મધ્યકના દાખલા માટે આપણે એક ઉદાહરણ જોઈએ, એટલે ઉદાહરણ નંબર 13, કે એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલ પરીક્ષામાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા છે. તે શાળામાં આ પ્રકારની પરીક્ષાઓને અનુક્રમે 4, 2 અને 1 ભાર આપવામાં આવે છે. તો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક આપણે શોધવાનો, એટલે કે અહીંયા જે તમને આ 35 ગુણ 15 ગુણ અને 5 ગુણ મળે છે, આ જે માહિતી તમને આપેલી છે તે દાખલામાં અવલોકનો કહેવાય, એટલે કે એક્સ બરાબર, અને આ શાળામાં આ પ્રકારની પરીક્ષાઓને ભાર આપવામાં આવેલો છે, એવો શબ્દ અહીંયા કહી દીધો છે, 4, 2 અને 1. તો એ 4, 2 અને 1 એને આપણે કહીશું ભાર, બરાબર. તો આ બધી માહિતી પરથી
આપણે વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શોધવાનો રહેશે। જો વિદ્યાર્થી મિત્ર આપણે આગળ જે કીધેલું હતું કે x બાર w બરાબર સિગ્મા wy xy ના છેદમાં સિગ્મા wy, આવો આપણે જો દાખલો ગણવો હોય તો પણ આપણે ગણી શકીએ છીએ। એના માટે આપણે શું કરવું પડશે, પહેલા x1 ની કોલમ બનાવવી પડશે, ત્યાર પછી w1 ની કોલમ બનાવવી પડશે અને ત્રીજી આપણે બનાવવી પડશે સિગ્મા x w ની કોલમ। બરાબર, પહેલી કોલમ હતી આપણી x, બીજી કોલમ હતી આપણી w અને ત્રીજી કોલમ આપણી બનશે x w। બરાબર, તો આપણને દાખલામાં જરૂર પડશે w નો સરવાળાની અને x w ના સરવાળાની, એટલે આ બે કોલમની આપણને જરૂર પડશે। બરાબર, અહીંયા દાખલો એકદમ સીધો, આપણે જે ઉપર સૂત્ર જોયું હતું એ પ્રમાણે, આપણે જે મિશ્ર મધ્યકમાં કરતા હતા એ પ્રમાણેનું સૂત્ર વાપરીને અહીંયા દાખલો ગણેલો છે। આપણે આવી કોલમ વાળો દાખલો પણ એક અગાડી જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને x1 એટલે કે જે પહેલી માહિતી આપેલી છે થિયરી પેપર, તે x1 એટલે 35, બીજી માહિતી જે પ્રેક્ટિકલ છે તેને x2 બરાબર 15 કહીએ, અને મૌખિક પરીક્ષા જે 5 ગુણની છે તેને આપણે x3 બરાબર 5 કહી દઈએ, અને આપણને જે ભાર આપેલો છે એટલે કે w1 આપેલો છે 4, w2 આપેલો છે તો કે 2, અને w3 આપેલો છે એટલે કે 1। એટલે આનો મતલબ એવો થયો કે જેમ મહત્તમ અવલોકન તેમ એને મહત્તમ ભાર આપવામાં આવેલો છે। હવે આપણે પહેલા ભારિત મધ્યક x બાર w નું સૂત્ર લખીએ કે w1x1 વત્તા w2x2 વત્તા w3x3 છેદમાં w1 વત્તા w2 વત્તા w3। બરાબર, આની જગ્યાએ આપણે પેલું કોલમ બનાવીને સૂત્ર મૂકવું હોય કે x બાર w બરાબર સિગ્મા w xi ના છેદમાં wi। બરાબર, તો આપણને w1 આપેલો છે 4, x1 આપેલો છે 35, એટલે 4 ગુણ્યા 35 વત્તા w2 આપેલો છે 2 અને x બાર 2 આપેલો છે 15 વત્તા w3 આપેલો છે 1 અને x3 આપેલો છે 5 છેદમાં w1 4, w2 2, w3 1। એટલે હવે આપણે 35 ગુણ્યા 4 કરીએ તો 140, 15 ગુણ્યા 2 કરો તો 30 અને 5 ગુણ્યા 1 કરો તો 5 છેદમાં 4 વત્તા 2 વત્તા 1 એટલે કે 7, એટલે 100 આનું ટોટલ થશે આપણું 175 ના છેદમાં 7। તો ભાગાકાર કરીએ તો આપણને x બાર w મળી જશે, આ જે x બાર w છે એ આપણને મળશે 25। આમ વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક 25 ગુણ છે એમ આપણે કહી શકીએ। ટૂંકમાં આપણે આ રીતના દાખલો ગણવો હોય તો પણ ગણી શકીએ, અને કોલમ પ્રમાણે ગણવો હોય તો કોલમ પ્રમાણે પણ દાખલો ગણી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા દાખલાની વાત કરીએ કે જે દાખલાની અંદર આપણને કોલમ વાઇઝ બધું આપેલું હશે। તો અહીંયા આપણે ભારિત મધ્યકની ગણતરી જોઈએ કે અહીંયા આપણને x1, x2, x3, x4, x5 આપેલા છે। બરાબર, એની સાથે સાથે આપણને w1, w2, w3, w4 અને w5 પણ આપેલા છે। એટલે જ્યારે પણ આપણને આવી રીતના રકમ આપેલી હોય ત્યારે જો તમારે w1, x1 એનો ગુણાકાર કરીને આગળ આપણે જે દાખલો ગણ્યો એ દાખલા પ્રમાણે જો ગણતરી કરવી હોય તો એ પ્રમાણે તમે ગણી શકો છો આ દાખલાને પણ, અથવા આ રીતના આપણે જે કોલમ બનાવીને દાખલો ગણવાના છીએ, બરાબર, આ કોલમ વાઇઝ, તો આ કોલમ વાઇઝ દાખલો પણ આપણે ગણી શકીએ છીએ। બરાબર, એટલે આ રીતના કોલમ બનાવી દેવાની, એમાં પહેલાં આપણને અહીંયા એકમ આપેલું હશે નહીં, આ તો આપણને સમજ પડે એટલા માટે એકમ લખી દીધા કે એબીસીડી એમ 5 જુદી જુદી રકમ આપેલી છે, એટલે 5 એકમ આપણે લખી દીધા। ત્યાર પછી દાખલામાં આપણને જે આ w આપેલો હતો, બરાબર, એ w આપણે 7, 10, 5, 8, 2 લખી દીધો અને એનું ટોટલ આપણે કરી દીધું સિગ્મા w બરાબર 32। ત્યાર પછી આપણને અવલોકન આપેલા છે x, બરાબર, તો એ જે પાંચે પાંચ અવલોકન આપેલા છે પાંચે પાંચ અવલોકન આપણે લખી દીધા। કઈ રીતના, તો કે પહેલું અવલોકન 134, બીજું અવલોકન 125,
तीजु अवलोकन 115, चौथु अवलोकन 97, पांचमु अवलोकन 120। तो विद्यार्थी मित्रों अहीं जे आपने अवलोकन अने भार आपेला छे ए अवलोकन अने भार प्रमाणे आपणे ए बन्ने कोलम एटले के आ बन्ने कोलम नो आपणे अहीं गुणाकार करवाना छीए, बराबर। એટલે કે ડબલ્યુ અને એક્સ નો ગુણાકાર, તો 7 × 134 કરીએ એટલે આપણને 900 મળે, 10 × 125 કરીએ એટલે આપણને 1250 મળશે, 5 × 115 કરીએ એટલે આપણને 575 મળશે, 8 × 97 કરીએ એટલે 776 મળશે, અને 2 × 120 કરીએ એટલે 240। આ રીતના આપણે ગુણાકાર કરી દઈએ એટલે ડબલ્યુ એક્સ અને ડબલ્યુ એક્સ આ ત્રણ જ કોલમ આપણે મુખ્યત્વે બનાવવાની હોય, અને આ ત્રણ કોલમ બનાવી દઈએ એટલે આપણને ડબલ્યુ એક્સ મળી જાય, અને ડબલ્યુ એક્સ મળે એટલે ડબલ્યુ એક્સ નો આપણે સરવાળો કરી દેવાનો, કે જે ડબલ્યુ એક્સ નો સરવાળો આપણને મળશે 3779। તો વિદ્યાર્થી મિત્રો જે આપણે ઉપર કોલમ બનાવી એ કોલમ પ્રમાણે આપણે આગળ જે દાખલામાં સૂત્ર મૂકેલું એ જ ભારિત મધ્યકનું સૂત્ર આપણે અહીંયા મૂકવાના છીએ, કે ભારિત મધ્યક એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા ડબલ્યુ એક્સ ના છેદમાં સિગ્મા ડબલ્યુ, એટલે આ જ સૂત્ર આપણે વાપરવાના છે, જેમાં આપણે સિગ્મા ડબલ્યુ એક્સ ની કોલમ શોધી તેનો સરવાળો કર્યો, અને સિગ્મા ડબલ્યુ ની કોલમ આપણને દાખલામાં આપેલી હતી એ સિગ્મા ડબલ્યુ ની આપણે સરવાળો કરી દીધો કોલમનો, એટલે અહીંયા આપણને મળે છે કે જ્યાં સિગ્મા ડબલ્યુ એક્સ આપણને આપેલો હતો 3779, અને સિગ્મા ડબલ્યુ નું આપણે ટોટલ કર્યું આપણને મળ્યું 32। એટલે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ કે એક્સ બાર ડબલ્યુ બરાબર 3779 ના છેદમાં 32, એટલે આપણને સિગ્મા એક્સ બાર ડબલ્યુ મળશે 118.09। એટલે આ રીતના તમે કોલમ પ્રમાણે પણ દાખલો ગણી શકો, અને ડાયરેક્ટ સૂત્રની અંદર ગુણાકાર કરીને દાખલો ગણવો હોય તો એ પણ તમે ગણી શકો છો, એટલે બંને રીતે આપણે દાખલો